हेलो विद्यार्थी, आज आपका धोरण 9 का पहला चैप्टर कंप्यूटर परिचय से वर्ड कंप्यूटर शब्द के तुम्हारा माटे नौ नथी કે તમે આગળના ધોરણ પર ભણી ગયા કોઈ બી જગ્યાએ જોયું બી હશે સાંભળ્યું બી હશે એના વિશે પણ આજે આપણે થોડી વધારે માહિતી જાણીશું કમ્પ્યુટર ને બહુલક્ષી યંત્ર કહેવામાં આવે છે પણ શા માટે તો કમ્પ્યુટર એક સાથે અનેક પ્રકારના લક્ષ્યને પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવતું બહુલક્ષી યંત્ર છે તે એક સાથે ઘણા બધા કાર્યો કરી શકે છે તે અનેક પ્રકારની સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે પણ ઉપયોગી થાય છે તમારે કોઈ બી પ્રોબ્લેમ હોય ડોક્યુમેન્ટમાં ગમે તેમ તો એના માટે કમ્પ્યુટરનો ઉપયોગ એના માટે સોલ્યુશન માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે કમ્પ્યુટર જીવન જીવવાની રીત તેમજ કાર્ય કરવાની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવે છે અત્યારના જનરેશનમાં મનુષ્યના જીવનમાં કમ્પ્યુટર અભિન્ન અંગ બન્યું છે એ ઘણું બધું પરિવર્તન લાવે કમ્પ્યુટર દરેક ક્ષેત્રમાં ઉપયોગી બન્યું છે કોઈ ક્ષેત્ર અત્યારે એવું નથી જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ ના થતો બધી જગ્યાએ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે કોઈ બી તમે મેડિકલ સ્ટોરમાં જાઓ કોઈ કરિયાણા દુકાને જાઓ કોઈ શાળામાં કોલેજમાં બધી જગ્યાએ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે કમ્પ્યુટર માનવ જીવનના રોજિંદા વપરાશથી લઈને અશક્ય પ્રકારના કાર્યો માટે ઉપયોગી થઈ રહ્યું છે આજ કારણથી કમ્પ્યુટરને બહુલક્ષી યંત્ર તરીકે આવે ઓળખવામાં આવે છે કમ્પ્યુટર વિવિધ પ્રકારની કામગીરીની સાથે ગાણિતિક પ્રકારની કામગીરી બી કરે છે આ બધા કાર્યો તો કરે જ છે બિલ બનાવવું પછી તમારા ભણતરમાં ઉપયોગી છે એની સાથે સાથે તે ગણતરી પણ કરે છે એટલે કે સરવાળા ભાગાકી ગુણાકાર ભાગાકાર વર્ગમૂળ વગેરે જાતની ગણતરી પણ કમ્પ્યુટર દ્વારા થઈ શકે છે અને તેમાં વિવિધ પ્રકારના તર્કનો ઉપયોગ થાય છે તર્ક એટલે તમારે કોઈ શોધવું હોય ગમે તે એના માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે કોઈ પણ પ્રકારના કાર્યના ઉકેલ માટે પદ્ધતિસર માર્ગદર્શિકા તૈયાર કરીને દરેક કાર્યનું સ્પષ્ટ ભાષામાં લખાયેલા પગથિયા કે જેને અંગ્રેજી ભાષામાં અલ્ગોરિધમ કહેવામાં આવે છે પગથિયા એટલે કે તમે સ્ટાન્ડર્ડ વનમાં હતા પછી ટુમાં આવ્યા પછી થ્રીમાં આવ્યા પછી ફોર ફાઈવ અત્યારે તમે નવમાં ધોરણમાં છો તો આ એક તરીકાનો અલ્ગોરિધમ થયું તમે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક નીચે આવ્યા કમ્પ્યુટરને વિવિધ પ્રકારની સૂચનાઓનો સેટ આપીને અનેક પ્રકારની કામગીરી કરી શકાય છે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ જેમ કે પગથિયા તમે સીડી ચડતા હોય કે પછી ઉતરતા હોય તમે પહેલા બીજા ત્રીજા એવી રીતે કન્ટિન્યુ ચડો કે ઉતરો તો એ પગથિયા પણ એક રીતનું અલ્ગોરિધમ કહેવાય છે ને પછીનો ટોપિક છે ઇનપુટ ઇનપુટ એટલે એને નિવેશ એકમ પણ કહે છે ઇન એટલે અંદર એટલે ઇનપુટ કોમ્પ્યુટર દ્વારા કોઈ પણ ડેટા તમે દાખલ કરો છો તો એને ઇનપુટ કહેવાય છે કોમ્પ્યુટર વિવિધ પ્રકારની સૂચના તમે કોઈ બી ડેટા નાખો કે પછી એની ફાઇલ બનાવે કોઈ બી તમે અંદર નાખો કોમ્પ્યુટર એને જે દાખલ કરો છો એ એટલે કે અંદર એ ઇનપુટ કરેલું કહેવાય કોમ્પ્યુટર દ્વારા ઇનપુટ કરેલા ડેટા પર પ્રક્રિયા કરીને જે પરિણામ મળે છે એને આપણે આઉટપુટ કહીએ છીએ આઉટપુટને બીજા નામ તરીકે નિર્ગમ એકમ પણ કહેવાય છે નિર્ગમ એટલે તમે જે ડેટા તમે અંદર દાખલ કર્યો એ તમે જોઈ શકો ત્યારે તમને એનું પરિણામ જોવા મળે છે તો એને તમે આઉટપુટ તરીકે ઓળખો છો દાખલા તરીકે આપણે જોઈએ વોશિંગ મશીન તો એની અંદર તમે વોશિંગ મશીનની અંદર સ્ટેપ બાય સ્ટેપ કે ફર્સ્ટ સ્ટેપ છે કપડાં કપડાં જે તમે અંદર દાખલ કર્યા આ દાખલ કર્યા એ શું થયું ઇનપુટ પછી સ્ટેપ ટુ એની અંદર જે પ્રોસેસિંગ થાય છે જે કપડાં આની અંદર ધોવાઈ રહ્યા છે અત્યારે એટલે એને કહેવાય પ્રોસેસિંગ કે જે અંદર એનું કાર્ય કરે છે સ્ટેપ થ્રી આ
વસ્તુ છે કે જે આપણને ધોવાયેલા કપડા મળે છે આ આપણને એનું રિઝલ્ટ એનું પરિણામ મળ્યું તો આપણે એને આઉટપુટ તરીકે ઓળખી શકીએ આ એનું ઇનપુટ કે જે તમે અંદર કપડા દાખલ કરેલા પછી એની અંદર પાવડર નાખ્યો પછી જે એની પ્રોસેસ અંદર થાય છે એ ધોવાઈ રહ્યા છે એને પ્રોસેસિંગ કહેવાય અને એના પછી આઉટપુટ ધોવાયેલા કપડા આપણને સુકાઈ મળે છે એને આઉટપુટ કહેવાય છે એ આપણને આપણું કાર્યનું પરિણામ મળ્યું છે એના પછી જે પ્રોગ્રામ યંત્ર ભાષામાં પરિવર્તિત કરેલી સૂચનાઓનો સમૂહ લે પ્રોગ્રામ કહેવાય છે યંત્ર ભાષામાં એટલે કે એની લેંગ્વેજમાં એની કોમ્પ્યુટરની ભાષામાં જે સૂચનાઓ મળે જે સૂચનાઓ તે થાય છે એના પ્રોગ્રામ કહેવાય છે કમ્પ્યુટરમાં એક વખત સંગ્રહ કર્યા બાદ વિવિધ ડેટા સમૂહોનો અનેક વાર ઉપયોગ કરી શકાય છે તમે કમ્પ્યુટર અંદર જે ડેટા નાખ્યો છે એ ડેટા તમારે ફરીથી એનો ઉપયોગ કરવો હોય ફરીથી તમારે એની જરૂર પડે છે તો એ સેવ થાય છે તો એને સંગ્રહિત પ્રોગ્રામ કહે છે એના પછી છે કોમ્પ્યુટરનો ઉપયોગ કોમ્પ્યુટર શું છે કઈ રીતનું કાર્ય કરે છે એ આપણે આટલા જોયું હવે આપણે નેક્સ્ટ જે કોમ્પ્યુટરનો ઉપયોગ તેનો ઉપયોગ કઈ રીતે અને ક્યાં થાય છે કઈ કઈ જગ્યા થાય છે તો જે શિક્ષણ છે શિક્ષણમાં એટલે કે તમે શાળા કોલેજમાં ભણો છો એમાં કોમ્પ્યુટર સબ્જેક્ટ કોમ્પ્યુટર પ્રેક્ટિકલમાં જે તમે પડી રહ્યા છો એના માટે શિક્ષણ ક્ષેત્ર પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે મનોરંજન ક્ષેત્રે તમે મૂવી જોવો છો સોંગ સાંભળો છો વગેરે ક્ષેત્રે જે તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કરો છો એટલે મનોરંજન ક્ષેત્રે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થયો કહેવાય પછી છે અવકાશ અવકાશ એટલે આકાશ એટલે એની આગાહી એટલે તમને જે ચેતવણીઓ મળે છે એ લોકો કોમ્પ્યુટર દ્વારા એમને ખ્યાલ આવે છે અને એનાથી તમારી સુધી એ માહિતી પહોંચાડે છે અવકાશ ક્ષેત્રે પણ તમને કોમ્પ્યુટર ઉપયોગ થાય છે બેન્કિંગ ક્ષેત્રે અત્યારે કોઈ પણ નાણાકીય વ્યવહાર નાણાની લેવડ દેવડ કોઈ બી જગ્યાએ બેંકની અંદર તમે જાઓ છો તો કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે ટિકિટનું આરક્ષણ તમારે કોઈ જગ્યાએ જવું છે અથવા તો કોઈ જગ્યાએથી પાછું આવવું છે તો તમે ઓનલાઈન કોમ્પ્યુટર દ્વારા તમારી ટિકિટ બુકિંગ કરી શકો છો તો એના માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે વસ્તુઓની વ્યવસ્થા અને સંચાલન એ પણ અત્યારે તમે મેડિકલ સ્ટોર કોઈ બી સ્ટોર કરિયાણાની દુકાન છે કોઈ બી જગ્યાએ તમે જાઓ તો અત્યારે બિલ કોમ્પ્યુટર દ્વારા બને છે કોમ્પ્યુટરની અંદર એ વસ્તુની વ્યવસ્થા થાય છે અને પછી એનું સંચાલન પણ કોમ્પ્યુટર દ્વારા થાય છે માલ ઉત્પાદન નાણાકીય વ્યવસ્થાપન તમારે એ પહેલાં જે બેંકનું એક્ઝામ્પલ આપ્યું એ રીતે કે તમારા પૈસાની લેવડ દેવડ પણ કોમ્પ્યુટર દ્વારા થાય છે ઇમેલ અને ચેટિંગ ઇમેલ એટલે કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારો સંદેશ પહોંચાડો છો એ ઇમેલ દ્વારા પહોંચાડો છો એ ઇમેલ પણ કોમ્પ્યુટર દ્વારા ઉપયોગ કરવામાં આવે છે ચેટિંગ વિડીયો ચેટિંગ તમે જે વોટ્સએપમાં ચેટ કરો છો વાતચીત કરો છો એ કોમ્પ્યુટર દ્વારા પણ પોસિબલ છે વિડીયો કોન્ફરન્સ એટલે તમે એક જગ્યાએથી બીજી જગ્યા સુધી જે તમે ફેસ ટુ ફેસ મોબાઈલ દ્વારા અથવા કોમ્પ્યુટર દ્વારા તમે વાતચીત કરો છો એને વિડીયો કોન્ફરન્સ કહેવાય તમે અહીંયા જો તમારો ફ્રેન્ડ સગા સંબંધી જે છે વિદેશમાં તમે એના દ્વારા પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ વાતચીત કરી શકો અને વેબ ચેનલ તમે કોઈ બી વસ્તુ નેટ પર સર્ચ કરો છો એ સર્ચ કરવા માટે જે વેબસાઇટ બનાવવામાં આવે છે જે લિંક છે એ પણ કોમ્પ્યુટર દ્વારા બને છે તો વેબસાઇટ બનાવવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો કયા છે ઇનપુટ મેમરી પ્રોસેસર અને આઉટપુટ એટલે આ ઇનપુટ પ્રોસેસિંગ ને આઉટપુટ અને એમાં જે સંગ્રહ થાય છે એ મેમરી આ એના મૂળભૂત ઘટકો છે એના પછીનો છે ALU ALU એટલે શું તો ALU નો મતલબ થાય છે એરિથમેટિક લોજિક યુનિટ
સાધનોમાં આપવામાં આવતા સોફ્ટવેરનો સમાવેશ થાય છે. આ બધા હાર્ડવેરની અંદર
યુનિફોર્મ વેર કરે છે, વોશિંગ મશીન છે, કેમેરો છે, આ બધી વસ્તુ ચાલુ માન કઈ રીતે થતી હશે, કઈ રીતે કાર્ય થતું હશે, તો એ ફર્મવેર દ્વારા અને એના અંદર રહેલા સોફ્ટવેર દ્વારા થાય છે. તો આજે આપણે કમ્પ્યુટરમાં કમ્પ્યુટર કઈ રીતે બહુલક્ષી યંત્ર કહેવામાં આવે છે, પછી અલ્ગોરિધમ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ તમે જે કાર્ય કરો છો એને અલ્ગોરિધમ કહે છે, ઇનપુટ એટલે કોઈ બી ડેટા તમે કમ્પ્યુટરની અંદર દાખલ કરો તો એને ઇનપુટ એટલે કે નિવેશ કહો, અને પછી પ્રોસેસિંગ એટલે આની અંદર દાખલ કર્યા પછી જે પ્રોસેસ થાય છે એને પ્રોસેસિંગ આઉટપુટ, આઉટપુટ એટલે જે પ્રોસેસિંગ થયા પછી આપણને જે પરિણામ મળે છે એ આઉટપુટ એટલે કે આપણને એને નિર્ગમેકમ પણ કહે છે. પ્રોગ્રામ કમ્પ્યુટરનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે, તો અત્યારે તમામ જગ્યાએ એનો ઉપયોગ થાય છે. આ ટોટલ